जामनगर जिला पंचायत की 24 बैठक और जिला की 6 तालुका पंचायतों की बैठकों माटे चूंटणीओ आवी रही है। आ प्रकार की चूंटणीओ अनुसंधाने क्या पक्ष द्वारा क्या प्रकार की तैयारी करवामां आवी रही है और शू रणनीति बनावामां आवी रही है तेनो ताग मेळववा माटे आज बुधवार सवारे GTPL जामनगर न्यूज़ना मैनेजिंग एडिटर जयेशभाई रूपारेलिया तथा स्टूडियो इन्चार्ज और जामनगर तालुकाना मोटी खावड़ी पंथकना भाजपाना अग्रणी एके जाडेजा द्वारा जामनगर जिला भाजपाना अध्यक्ष रमेशभाई मुंगरानी शुभेच्छा मुलाकात लेवामां आवी हती। आ तके तेओने अध्यक्ष बनवा बदल अभिनंदन आपवा साथे आगामी चूंटणीओ अंगे फॉर्मल वातचीत करवामां आवी हती। आ वातचीतना मुख्य अंशो अत्रे प्रस्તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો જિલ્લા ભાજપ કરી લઈ આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીની પણ તૈયારી ચાલુ છે, એ શહેર ભાજપની અંદર ચૂંટણીનું કાર્યાલય છે એટલે ત્યાં બધી તૈયારી ચાલે છે। અને જિલ્લા ભાજપની વાત કરીએ તો અહીંયા જિલ્લા પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયત ચૂંટણીનું પણ વાતાવરણ બન્યું છે। અને ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ છે રમેશભાઈ મુંગરા, કે જે પૂરા એક્ટિવ થઈ ગયા છે, તો આપણે એમને પૂછ્યું કે સાહેબ જિલ્લા પંચાયતની ચૂંટણી નજીકની તારીખમાં આવી રહી છે, તો એમાં માટે જિલ્લા ભાજપની શું તૈયારી છે? ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ, જિલ્લો, તાલુકો અને મંડળ અને બુથ સુધી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નીચે સુધી છે। ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાની પાર્ટી છે, સામૂહિક નિર્ણય લેવાય છે અને બધા જ કાર્યકર્તા કામે કેમ ચડી શકે, બધા જ કાર્યકર્તા કામે ચડે છે। બુથ સુધીની એક વ્યવસ્થા ઊભી કરેલી છે। જિલ્લા ભારતીય જનતા પાર્ટી મંડળ વચ્ચે શક્તિ કેન્દ્ર તાલુકા પંચાયતની જે સીટ છે એની પણ વ્યવસ્થા, બુથની ટીમ, બુથ પતિ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલજીએ એ ખૂબ સારી વ્યવસ્થા વિચારી છે, કેન્દ્રએ પણ વિચારી છે, એની અમલવારી પાટીલજીએ ખૂબ સારી રીતે કરી રહ્યા છે। પેજ સમિતિમાં 30 સભ્ય હોય, એ 30 સભ્યમાં 5 લોકોને એક સમિતિ બને, એના અધ્યક્ષ બને, સભ્ય બને, આખું પેજ મેનેજ કેમ કરું? મતદારોની વહેંચણી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં પૂર જોશથી ચાલી રહ્યા છે। કાર્યકર્તા સક્રિય થઈ ગયો, કાર્યકર્તા તૈયાર થઈ ગયો, પેજ સમિતિની વ્યવસ્થા ચાલે છે, પેજ સમિતિઓ બની રહી છે, બની ગઈ છે, ઉત્સાહભેર બની રહી છે, યુવાનો કામ કરી રહ્યા છે, વડીલો એને માર્ગદર્શન આપી રહ્યા છે। ખાટલા બેઠકો સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે, દરેક ગામમાં ખાટલા બેઠકો લેવા માટેના વક્તાઓ, જિલ્લા પંચાયત સીટની ઇન્ચાર્જો, તાલુકા પંચાયત સીટની શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, બુથ સુધીની વ્યવસ્થા, બધા જ કાર્યકર્તાઓ ખાટલા બેઠક માટે એક વ્યવસ્થા ગોઠવી રહ્યા છે। ખાટલા બેઠકો ખૂબ સારી ચાલી રહી છે, બધા જ સમાજના લોકો, ખાસ કરીને ગામડાના ખેડૂત સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે, ખૂબ સારું વાતાવરણ બની રહ્યું છે। આગામી તાલુકા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી સાથે દરેક તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીને મળવાની છે એવો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના નીચેના કાર્યકર્તાએ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને પ્રદેશે કરેલા આહવાન એ અમારા ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની ટીમે ઉપાડી લીધું છે, લોકો એમાં સહકાર આપી રહ્યા છે, મતદારો એમાં સહકાર આપી રહ્યા છે, જેના કારણે ખૂબ સારું વાતાવરણ અમારું બની રહ્યું છે। ચૂંટણીલક્ષી સંપૂર્ણ વ્યવસ્થા અમારી થઈ ગઈ છે। સાહેબ, ગયા વખતની વાત કરીએ તો હાર્દિક પટેલનો એક માહોલ હતો, એની હિસાબે આપણે જિલ્લા પંચાયતની જે સીટ હતી એટલે કે જિલ્લા પંચાયતની જે બહુમતી હતી આપણી ભાજપની એ ગુમાવી પડી હતી અને કોંગ્રેસનું શાસન આવ્યું, તો આ વખતે શું લાગે છે? આ વખતે સંપૂર્ણ, મેં કીધું એમ, ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણ વાતાવરણ છે। આ વખતે ખેડૂત આંદોલનની સાહેબ વાત કરીએ તો એની કેવી અસર થશે જામનગર ઉપર? ખેડૂત આંદોલન એ તો અમુક રાજ્ય પૂરતું છે, અમુક વ્યક્તિ પૂરતું છે, અમુક સ્વાર્થી લોકો પૂરતું છે, ખેડૂતોને તો આમાં લાભ છે, ખેડૂતો મુક્ત થવાના છે, ખેડૂતોને મુક્ત બજારમાં પોતાનો માલ વેચી શકશે। જે વાતો કરે છે કે APMC બંધ થઈ જશે, ભાવ ઉપર એની અસર થશે, સરકાર જે ખરીદી કરે છે નહીં કરે, આવી વાતો ગુમરાહ કરે છે, એને કોઈ અસર થવાની નથી। ખાટલા બેઠકમાં આપ જાઓ છો ત્યારે આ ખેડૂત આંદોલનની ચર્ચા થતી હશે, તો અહીંના ખેડૂતોને આ બિલ બાબતની વાત કરીએ તો એમાં કઈ ટાઈપની તમને લોકોને વાત જાણવા મળે છે? અહીં ખેડૂતો ખુશ છે, ખેડૂતોને કોંગ્રેસના રાજ્યમાં 1 કિલો પણ ક્યારે જ ખેડૂતે ઉત્પન્ન કરેલી જણસી ખરીદી નહોતી। એ ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં ચણા હોય, મગફળી હોય, તુવેર હોય કે અન્ય જણસીઓ છે, ઘઉં હોય, એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખરીદી છે। 25% કુલ ઉત્પાદનના 25% ખરીદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખરીદી છે, પૂરા ભાવથી ખરીદી છે, એને સંતોષ છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બંનેની વાત કરીએ તો એમાં ભાજપનું શાસન આવશે? 100% ભાજપનું શાસન આવશે, સંપૂર્ણ મને વિશ્વાસ છે, જિલ્લા ભારતીય જનતા પાર્ટી મારા કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે, મારી ટીમ ઉપર વિશ્વાસ છે,
અને સંપૂર્ણ મારા મતદારો જે જિલ્લાના છે, જે વાતાવરણ બની રહ્યું છે, એને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની, કેન્દ્રની અને ગુજરાતની સરકારોએ જે કામ કર્યા છે, ન ભૂતો ન ભવિષ્ય, એ પ્રકારના કામો ગામડામાં શહેરમાં થઈ રહ્યા છે, નગરમાં થઈ રહ્યા છે, એનું એક વાતાવરણ સારું આજે બની રહ્યું છે. સરકારે કરેલા કામ, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકારે કરેલા કામ, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરેલા કામો અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીચે સુધી લઈ જાય છે અને ચર્ચા કરે છે. એની લોકો એને સ્વાદને સ્વીકારે છે, અનુમોદન આપે છે. કોંગ્રેસનું સંગઠન હોવાનો પણ ભાજપને લાભ મળે છે, એ કોંગ્રેસનો વિષય છે. એમ નહીં પણ એ ભાજપને લાભ તો મળે સાહેબ, એની અવ્યવસ્થા છે એ તો તમને લાભ મળે. અમારી વ્યવસ્થા સંપૂર્ણ છે, અમારી ટીમ સંપૂર્ણ છે, અમારો કાર્યકર્તા હોશથી કામ કરી રહ્યો છે, દોડી રહ્યો છે, આનંદથી કામ કરે છે, લોકો વચારે જાય છે, સરકારે કરેલા કામો નીચે સુધી લઈ જાય છે. અને અમારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવાભાવથી જોડાયેલો કાર્યકર્તા છે, એ અમારું ઘડતર છે, અને નીચે સુધી આ કામો લઈ જાય છે, અમારો કાર્યકર્તા અમારું માધ્યમ છે. આ હતા જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુગરા હતા, કે જેમણે કોંગ્રેસ ઉપર તીખી પ્રતિક્રિયા આપી હતી કે એ લોકોની અવ્યવસ્થા હોવાને કારણે પણ એમને લાભ મળે છે. જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેની અંદર બહુમતી જ ભાજપની હશે અને સત્તા ઉપર ભાજપ આવશે એવો રમેશભાઈ મુગરાએ સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.